લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની થવાની વાતો ચાલી રહી છે. જો કે આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત થાય તે પહેલાં જ આપના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી દીધી છે. તો બીજી તરફ ચૈતર વસાવાએ પણ સત્તાવાર જાહેરાતની રાહ જોયા વગર જ લોકસભા ચૂંટણીની તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. આ બાબતે ભરૂચ કોંગ્રેસમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. ભરૂચ બેઠક પર કોંગ્રેસના જ ઉમેદવારનો મત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રજૂ કરી રહ્યા છે, જેના ભાગરૂપે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની એક બેઠક મળી હતી, જેમાં આગેવાનોએ વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના સિમ્બોલ પર જ ઉમેદવાર ચૂંટણી લડવો જોઈએ અને પહેલાં તો આપના નેતાઓએ જે રીતે મરહૂમ અહેમદ પટેલ અને કોંગ્રેસ માટે નિવેદનો કર્યા છે એ લોકો માફી માંગે પછી આગળની વાત કરીશું. સ્વાભાવિકપણે છે કે જિલ્લાના તમામ તાલુકાના આગેવાનોની એક લાગણી હતી કે બધાને ભેગા કરો, જે રીતે સોશિયલ મીડિયા ઉપર ચૈતરભાઈનું જે ચાલી રહેલું છે એ પકડના ભાગરૂપે, ત્યારે હું જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તરીકે મેં કોઈને આમંત્રણ નથી આપ્યું, પણ તાલુકાના આગેવાનોની એક લાગણી હતી કે આ જગ્યા ઉપર આપણે ભેગા થઈએ ને તમારે પણ અમારી વાતને સાંભળવી પડે. તમે ભૂતકાળની અંદર 6 વર્ષ જેટલો સમય સંગઠન માટે કામ કરેલો છે, આજે આવું કઈ પરિસ્થિતિ નિર્માણ થતી હોય ત્યારે અમારી સાથે કોણ, એ પ્રશ્ન સતત તાલુકાના આગેવાનોમાં ચર્ચાઈ રહેલો હતો. એના ભાગરૂપે આજે મને પણ અહીંયા આમંત્રણ મળ્યું ને અહીંયા હું પણ આવ્યું. સંગઠનની પ્રક્રિયા હોય છે, ફેરબદલ હંમેશા માટે થતો હોય, આખરે તો પ્રદેશ કક્ષાએ એઆઈસી કક્ષાએથી નિમણૂક થયેલી છે એ વાત પણ એટલી સાચી જ છે. આગામી દિવસોમાં જે કંઈ મને સંગઠનલક્ષી કામ આપશે જેટલું મારાથી શક્ય હશે એટલું આજે પણ કરું છું ને આવનારા દિવસમાં પણ.